લીલાફા કાગોડથી ખોડલ ગામ સુધીની ખોડલ ધામ સંભવ પદયાત્રા પ્રથમ મુહૂર્તે નીકળી હતી. લીલાફાથી કાગોડ ખોડલ ધામ સુધીના શ્રી ખોડલ ધામ સંભવ પદયાત્રા આજે પ્રથમ મુહૂર્તના દિવસે સવારે 7:30 વાગે ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ થઈ હતી. તેમાં સમગ્ર ગુજરાતમાંથી લેવા પટેલ ઉમટી પડ્યા હતા. પદયાત્રાના આખા રૂટ દરમિયાન ઠેર પાણીની પરબ છાશ વિતરણ સેવાભાવીઓ દ્વારા રાખવામાં આવ્યું હતું. ખોડલધામ ખાતે 10 વાગે પહોંચેલા પદયાત્રામાં સાંસદ ધારાસભ્યો પણ જોડાઈ ચૂક્યા હતા અને હજારો પાટીદારો હાજરીમાં હૈયે હૈયું દબાઈને મેદની વચ્ચે માં ખોડલની આરતી ઉતારવામાં આવી હતી. લીલાવા ખાતે હજારોની સંખ્યામાં લેવા પટેલોની સાથે ખોડલધામના નરેશ પટેલ, હંસરાજ ગજેરા, રવિભાઈ આંબલિયા, પરેશ ગજેરા તેમજ રમેશ ટીવાળા જોડાયા હતા. આજે ખોડલધામમાં દર વર્ષે પહેલા પદયાત્રાનું આયોજન થાય છે. આજે એનો 5મા વર્ષમાં મંગળ પ્રવેશ થયો છે. હજારો ને લાખોની સંખ્યામાં લોકો આજે પદયાત્રામાં જોડાયા છે. માનનીય ખોડલધામના ટ્રસ્ટના પ્રમુખ ખાનગીસિંહ નરેશભાઈ પટેલે પદયાત્રાનો બિલકુલ ગમેથી પ્રારંભ કર્યો છે અને કાગવડ પોતા પોતા હજી આ સંખ્યા બહુ મોટી સંખ્યામાં માણસો વધશે એવી આશા છે. ધર્મેન્દ્ર પાનસુરિયા વડિયાથી આજે અમે આ ખોડલધામમાં વર્ષોથી આજે છેલ્લા 5 વર્ષથી અમે લોકો બધાએ જે લેવા પટેલ સમાજનો આસ્થાનું પ્રતિક છે ખોડલધામ, ત્યાં અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌ ગામ લોકો અને સૌ પરિવાર સાથે અમે આ રેલીમાં જોડાઈએ છીએ અને પગપળા હાલીને અમે આ રેલીમાં બધા માં ખોડલની અસીમ કૃપાથી ખોડલધામ આગળ ગામે આજે 5મી 2011 શરૂ કર્યું. આજ 5મી આ પદયાત્રા સદભાવ યાત્રા સંભવ પદયાત્રામાં સાંસદ વિઠ્ઠલ રાદડિયા, ધારાસભ્યો જેમાં રાઘવજી પટેલ અને હર્ષદ ગીવડિયા તેમજ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ખોડલધામ ખાતે પ્રથમ નોરતાએ મહાઆરતી ઉતારી હતી. હરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર.